या देवी सर्वभूतेषु मा शब्द रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः जगदम्बा माड़ी जोगणी जपू जो ने तारा जा अखंड तारा देवा बड़े माड़ी पर गट भगवती शारदा ना चरणों में वंदन करी अने रचना परिवार इको बंद कर दियो भाई पटकाई ना आवे हमने तुम्हारी भली थाय सालो आ लाइट वाला भाई क्या छे आजूबाजू में वीडियो आ जरा आग आई लेना बाजू में लेना मगर मोसना मोटा राख्या छे ने हामा जे लोको पेमेंट आपवाना छे ने ई लोको ज नथी देखाता हजी आम 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 આમ આમ કોણ આમ આ બસ હજુ આ જ લોકો નથી દેખાતા શું છે મારું તારું બે નું ગોટે ચડે 8:30 વાગે કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરી દેવો છે આવું મારા પરમ મિત્ર ભરતભાઈ સતાશિયાએ મને કીધેલું પછી હું ભોળો હૃદયનો રહ્યો ને કે 8:15 આવી ગયો મને એમ થાય કે 8:30 શરૂ કરવો છે તો શિક્ષક શું ગામને કીધા કરું છું સમયનું પાલન કરો તો મારે તો કરવું જોઈએ પછી એને અળવે કીધી ને અહીંયા આવ્યા પછી કીધું કીધું અમારો કાર્યક્રમ 8:30 તમારું તો અમે પૂરું કરી ત્યાં એટલે મેં આખો એ કાર્યક્રમ અહીંયા સ્ટેજ પાછળ બેસીને એટલે 8:30 ઠેઠ 8:30 સુધી મેં જે રાહ જોઈ એ બદલ તમારે મને વધાવવો જોઈએ અમારી આખી ટીમ સાથે કારણ કે હવે આવી ગયા પછી આમાં કઈ પલાળ્યા પછી તો મૂંડાવું જ પડે અને બહુ સરસ આદરણીય મહેમાનો બધા આવ્યા અને 21 વર્ષ પૂરા થતા હોય આ સંસ્થાને પ્રમુખશ્રી થી માંડીને આખી એકવાર ટીમને એક માણસ વિચાર કરે છે અને એની સાથે આખી ટીમ જોડાય ત્યારે જ એ સફળ થાય છે એકવાર જોરદાર તાલને ગડગડાટથી આખી આખી ટીમને વધાવો આપણે ખૂબ મજા કરવાનો કાર્યક્રમ છે કોઈ અહીંથી જ્ઞાનની ચર્ચા કરવી નથી ને આપણને આવડતી નથી સાચું કહું તો એટલે આનંદ કરતાં કરતાં આપણે આગળ હલવું છે અમારા સાથી કલાકારોનો પરિચય આપવું એ પહેલાં સમગ્ર ગુજરાતની પહેલી મહિલા હાસ્ય કલાકાર તરીકેનું બિરુદ જેને મળે છે એવી ડૉક્ટર અવનીબેન વ્યાસ એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવો એ આયુર્વેદના પોતે ડૉક્ટર છે અને લોકોને હસાવતા બીમારીઓ દૂર કરે છે અને કાર્યક્રમનું સંચાલન એને સોંપવું અને એ પાછું હાજુનો રૂમ મને હોપે એટલે પછી નોન સ્ટોપ આપણે હાસ્યરસની વાતો કરવી છે આપ સૌની જોરદાર તાલના ગડગડાટથી મન સોંપું છું ડૉક્ટર અવની વ્યાસ ધન્યવાદ રચના કોઓપરેટિવ ક્રેડિટ આયોજિત 21મી સાધારણ સભા અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં હું અને અમારી આખી ટીમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મોનિટર જરા કાપો ને ઇકો થોડોક બંધ કરો સરસ મજાનું આજનું ઓડિયન્સ સુરતી લાલાઓ આજે મારી સામે બેસીને ડાયરો નિહાળવાના છે હાસ્ય દરબાર નિહાળવાના છે ત્યારે મને ગમતી એક હળવી ફૂલ શાયરીથી મારે આજ મારા કાર્યક્રમના મારી વાણીને ઉઘાડ આપવો છે કે મારું નામ ડૉક્ટર અવની વ્યાસ છે મારું નામ ડૉક્ટર અવની વ્યાસ છે મને શ્રોતાઓના દાદની તલાશ છે વાહ મારું નામ ડૉક્ટર અવની વ્યાસ છે મને શ્રોતાઓના દાદની તલાશ છે અને આજે તો એવા કદરદાન શ્રોતાઓ મારી આસપાસ છે એટલે આ ડૉક્ટરના હૈયે હાશ છે સરસ મજાનું આજનું આ આયોજન અને આટલું હું એટલે બોલી કે મારું માઇક ટેસ્ટિંગ નહોતું થયું આ બાબા સાઉન્ડ છેલ્લે સુધી મારો અવાજ પહોંચાડે છે હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે
એ બાદ પડકારો સરસ મળે છે. એક જગ્યાએ મારો કાર્યક્રમ સૌજીભાઈ બનેલી સત્ય ઘટના કે આમ બોલવાનું હતું હાસ્ય કલાકાર તરીકે, આમ પાંચ છ માઈક હતા, હું કઈ ન બોલ્યો હોત ને તો બહુ સારું હતું. પણ મને એમ થયું કે દયાળુ સ્વભાવ હતો એટલે મને એમ થયું કે ક્યાં ઓર્ગેનાઇઝરને ખોટો ખર્ચો કરાવડાવો. મેં તો આ પાંચ છ માઈક, હું કાંઈ ગાતી નથી, હું હાસ્ય કલાકાર છું, એકાદ માઈક હશે તો ચાલશે. મને કે છાના માના બોલવા માંડો ને, આ છ માંથી એક જ ચાલુ છે. અને ક્યુ ચાલુ છે એ અમને નથી ખબર. એક જગ્યાએ કાર્યક્રમ આમ લટકાવેલું માઈક હતું ને ઊભા રહીને બોલવાનું હતું, એમાં મને કોઈ જ વાંધો નહોતો. પણ પ્રોબ્લેમ ખાલી એટલો હતો કે માઈક સુધી પહોંચાતી નહોતી. હવે આમ કરીને બોલવું તો ન ફાવે ને ભરતભાઈ, સ્વાભાવિક વાત છે. આમ કરીને મેં કીધું ઓર્ગેનાઇઝરને, કીધું મેં તું જરાક વ્યવસ્થા કરી દો. મને કે મેડમ બે મિનિટ ઊભા રહ્યો, હમણાં વ્યવસ્થા કરી દઉં. તમે નહીં માનો, બે મિનિટ પછી ઈ બે ઈંટ લઈને આવ્યા. મેં કીધું ઈંટ ઉપર ઉભા રહીને બોલતા નો ફાવે ભાઈ. ઈ કે મેડમ થોડુંક જતું કરતા તમારે શીખવું પડે ને. પછી મેં કીધું ભાઈ મારા લગ્ન નથી થયા ને. અચ્છા, પણ 1.5 વર્ષથી જતું કરતા શીખી ગઈ. આયુર્વેદિક ડોક્ટર છું. એક જગ્યાએ મને પૂછ્યું કે આમ તમે આયુર્વેદિક ડોક્ટર છો ને મેડિકલ લેંગ્વેજમાં કાંઈક કયો. આવા ઘણા બધા લોકો અમને મળતા હોય એ કે ઓડિયન્સના ટાઈપ કયો મેડિકલ લેંગ્વેજમાં. એટલે મેં કીધું આમ જોવા જાઓ ને તો ઓડિયન્સ એ ત્રણ પ્રકારની હોય, એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક. એલોપેથિક ઓડિયન્સ અહીંથી બોલો ને તરત હસવું આવે, આયુર્વેદિક સમજાય પછી હસવું આવે, અને હોમિયોપેથિક હસુ આવે તાવે નહીં તો નોય આવે, લાગે બાગે લોહીની ધાર આપણા ઉપર વાત નહીં. પણ ડૉક્ટર તરીકે હંમેશા હું કહેતી હોઉં છું કે દરરોજની સાત મિનિટ જો તમે તમારા માટે એન્જોય કરશો ને તો 70 વર્ષ સુધી એન્જિયોગ્રાફી નહીં કરાવવી પડે. બહુ સરસ. અને તમે તાલી પાડી ને એક જગ્યાએ મને એક ભાઈ કે મેડમ આમ જોવા જાઓ ને તો કે તાલી ચાઇનીઝ હોવી જોઈએ. મેં તું તાલી ચાઇનીઝ કઈ રીતે હોવી જોઈએ? એ કે લાંબો સમય ટકતી નથી. મેં તો તમે ભલે એમ કહેતા હોય તાલી ચાઇનીઝ હોવી જોઈએ, પણ હું એમ કહું છું કે તાલી ભારતીય હોવી જોઈએ. એ કે કઈ રીતે તાલી ભારતીય હોવી જોઈએ કે કઈ રીતે? મેં કીધું લાંબો સમય ટકતી નથી પણ સ્ટેજ ઉપર કોકને ટકાવી રાખે છે. અને સરસ મજાનું અહીંયા સન્માન કર્યું. એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, અમારું સન્માન કર્યું એટલે એક બેને મને શાલ ઓઢાડીને સન્માન કર્યું ને બીજા અમારા સાથી કલાકાર હતા એની વાત થઈ કે હવે આ ભાઈનું આ ભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. એ ભાઈ ઉભા રહ્યા, બીજા ભાઈ ઉભા રહ્યા, 10 મિનિટ બે એકબીજા સામે આમ આમ શાલ લઈને ઉભા રહ્યા. પછી અમારા જે સાથી કલાકાર હતો ને એણે કીધું એ કે ઓઢાડો શાલ. ઓલા ભાઈ કે પહેલાં હુઈ તો જાઓ. એક જગ્યાએ કાર્યક્રમ 20 મિનિટ બોલી કોઈ દાંત ન કાઢે. મને પરસે વળી ગયો. મેં પૂછ્યું, મેં કીધું દોઈ દાંત નથી કાઢતું, કાંઈક તો કયો. એ કે મેડમ તમે તમારે બોઈલર રાખવા તો બેરા મૂંગાનું સંમેલન છે. એક જગ્યાએ મને કીધું કે આજે તમારો કાર્યક્રમ છે ને તો અમે એક શાયરી લખી છે, તમે આવવાના છો ને કે તમારા આગમનમાં એક શાયરી લખી છે. તમે કયો તો કે અમે કઈ. હવે આપણા માટે કોઈક શાયરી લખે આપને કેવું ગમે? મેં કીધું ઈર્ષાદ ફરમાવો. અને એણે તો શાયરી રજૂ કરી કે હમ આપકો દેખને કી ચાહત રખતે હૈ, હમ આપકો દેખને કી ચાહત રખતે હૈ, આપકો હર પલ દિલ મેં બસાએ રખતે હૈ, ન જાને આપ કબ ટીવી પર આ જાએ, ન જાને આપ કબ ટીવી પર આ જાએ, ઇસલિયે હર વક્ત કાર્ટૂન નેટવર્ક લગાએ રખતે હૈ. હા પણ કીધું ને વ્યવસાય ડૉક્ટર છું ને આ સરસ મજાના બાળકો આવી રીતે. હમણાં મારે એક પેશન્ટ આવ્યું એટલે મેં વળી પૂછ્યું, બાળક પેશન્ટ હતું એટલે મેં વળી પૂછ્યું કે બાળક હોય એટલે આપણે પૂછીએ. તો મેં પૂછ્યું, મેં કીધું આજકાલ લાઈફમાં શું ચાલે છે? આ ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો છે ને એના જવાબે ડિજિટલ હોય. પૂછ્યું મેં કીધું લાઈફમાં શું ચાલે છે? એણે મને જવાબ આપ્યો, બાળકનો જવાબ, કે સાંપડે છે, સાંપડે છે, સાંપડી છે, સાંપડી છે, સાંપડે છે, સાંપડે છે, ધણે ધણે ટૂમ. રિપીટ કરું, મેં કીધું આજકાલ લાઈફમાં શું ચાલે છે? એટલે બાળકે જવાબ આપ્યો, સાંપડકે છો, સાંપડકે છો, સાંપડી છો, સાંપડકે છો, સાંપડે છો, સાંપડે છો, ટીમ ટામ ટૂમ. એટલે મેં તું કાંઈ સમજાણું નહીં. એ કે મેડમ આવું જ ચાલે, કાંઈ સમજાતું જ નથી.
ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો ડાયા છે, ક્યાં બેઠા છે ને અમને સાંભળે છે. એક જગ્યાએ કાર્યક્રમ, એક બાળક સ્ટેજ ઉપર આવી ગયું. સ્ટેજ ઉપર આવ્યું એનો મને કોઈ વાંધો નથી, બાળક તો નિખાલસ હોય ને, બાજુમાં બેઠું એનોય મને વાંધો નહોતો, પણ એ બેઠો બેઠો મને કરે પગમાં ગલગલ્યા કરે. એટલે હું આમ 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 થાવ, એટલે ઓડિયન્સને મજા આવે. મેં વળી બોલતા બોલતા પૂછ્યું, મેં તો શું છે, એ કે 20 રૂપિયા આપો એટલે પતી જાય. હા, થોડીક વાર પછી મેં 20 રૂપિયા આપ્યા, થોડીક વાર પછી પાછું આવ્યું, પાછી એ જ ક્રિયા ચાલુ થઈ. મેં તો હજી શું છે, એ કે આઈસ્ક્રીમ બાકી છે ને. પાછો થોડીક વાર થઈ, પાછી એ જ ક્રિયા ચાલુ થઈ. મેં કીધું હવે શું છે, એ કે એક કોકો કોલા રહી. એટલે અમારા ભેગા જે ઓલા કલાકાર હતા ને એને મેં પૈસા આપ્યા ને મેં કીધું ઓલો 2.5 લિટરનો બાટલો આવે ને એ આપો આને. એટલે 1-2 કલાક સુધી આવે નહીં, પણ તમે નહીં માનો છોકરો કેટલા દિનો ભૂખો હોય છે, પાડો તેલ પીવે ને એમ કોકો કોલા ગટકાવી ગયો. કાર્યક્રમ પૂરો થયો ને ત્યાં સુધીમાં મારા હવા 500 રૂપિયા વપરાઈ ગયા. અને હું નીચે ઉતરી ને તો એના મમ્મી આવ્યા એને લઈને, એ કે અવની બેન આપડો. મેં તું આપડો નહીં, તમારો રાખો. કોકના હવા 500 રૂપિયા વપરાવે આપણા હોય. એક જગ્યાએ કાર્યક્રમ, એક ભાઈ મને કે મેડમ તમે આમ ટીવીમાં આવો ને અમારા છોકરાઓ જોતા હોય, તમે ઘરે આવો ને બહુ મજા આવશે. તો હું વળી ઘરે ગઈ કે મારા 2 દીકરા છે નાના નાના. મેં કીધું સારું. હું ઘરે ગઈ તો સરસ મજાનો એક દીકરો આમ બાબરી પાડેલી ને સરસ મજાના કપડાં પહેરેલા ને ટ્રેમાં પાણી લઈને આવ્યો કે દીદી પાણી અમે તમને જોઈએ છીએ, મજા આવે છે. હું ખુશ થઈ ગઈ. મેં કીધું બા બહુ સરસ ડાયો ને સંસ્કારી દીકરો છે. મેં કીધું શું નામ છે, એ કે સોમનાથ. મેં દરે વાહ, મહાદેવનું નામ ને એવો જ ભોળો છોકરો છે. થોડીક વાર થઈ તો બીજો છોકરો આવ્યો આમ દડેથી રમતો હતો ને એકાદ બે ટીપ મારી ને ટીવીમાં પછાડ્યો ને એની નેની બારીનો કાચ ફોડી નાખ્યો ને 2-4 ટાપલી મને મારી ને પર્સ ઉપાડીને ફેંકી દીધું. હું વાચક થઈ ગઈ. મેં કીધું આ શું, એ કે અમારો નાનો દીકરો ઘેલા સોમનાથ. તોય મને એમ થયું કે ભાઈ બાળકો છે ને એમ. એટલે મેં વળી મારા પર્સમાં ઘેરે ચોકલેટ ન હોય પણ અત્તરની શીશી હોય, મેં વળી અત્તરની શીશી કાઢીને એ ઘેલા સોમનાથને આપી. મારા એણે તો આમ હાથમાં અત્તર લીધું, આમ 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 કર્યું ને આમ ચાટી ગયો. આવી ઘટના તો મેં પહેલી વાર જોઈ. મેં એના પપ્પાને કીધું, મેં કીધું મેં અત્તરની શીશી આપી તો એ ચાટી ગયો. તેના પપ્પા કે હા એવો જ છે, અસલ માં ઉપર જ ગયો છે. અંદર રોટલી પડી હતી એના ઉપર ચોપડી ન ખાઈ જવાય. પણ આવું સરસ માહોલ છે અને સુરતના આંગણે બેઠી છું એટલે બશીર બદ્રની એક કવિતા મને યાદ આવે. સ્વાગત છે. બશીર બદ્રુ બહુ સરસ લખે કે યુહી બે સબબના ફીરા કરો, યુહી બે સબબના ફીરા કરો, કોઈ શામ ઘર ભી રહા કરો. વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ ઉસે ચુપકે ચુપકે પઢા કરો. અને છેલ્લો મને ગમતો શેર, અને એવી શ્રદ્ધા છે કે તમને જરૂર ગમશે, કે કોઈ હાથ ભી ના મિલાયેગા, કોઈ હાથ ભી ના મિલાયેગા, ગલે મિલોગે તપાક સે યે નયે મિજાજ કા શહર હૈ, જરા ફાસલે સે મિલા કરો, યે નયે મિજાજ કા શહર હૈ, જરા ફાસલે સે મિલા કરો. અદ્ભુત શહેર છે સુરત. આખા ગુજરાતમાં બધાને લોચા થાય, અહીંયા લોચા ખાય. અને આમ તમે સુરતમાં નીકળો ને તોય તમને ખબર પડે કે કેટલા ઇન્ટેલિજન્ટ માણસો અહીંયા વસે છે. હમણાં સુરતને એક છાપું હમણાં સવારે હું વાંચતી હતી ને એમાં જાહેરાત હતી કે મીઠાઈ બનાવવા માટે કારીગર જોઈએ છે. તમને એમ થાય એમાં શું વિચિત્ર, નહીં પણ એ ફૂદડી કરીને લખ્યું હતું લાયકાત. મીઠાઈ બનાવવા માટે કારીગર જોઈએ છે, લાયકાત. ડાયાબિટીસ હોવું જરૂરી છે. એક બ્યુટી પાર્લર ઉપર બોર્ડ માર્યું હતું, અહીંયાથી નીકળતી કોઈ પણ યુવતી તરફ સીટી ના મારવી, કારણ કે એ તમારા દાદીમાં પણ હોઈ શકે છે. બેન ત્યાંથી નીકળ્યા ને આજકાલના યુવાનો ન ખબર હોય, એને તો વળી ગીત લલકાયરું કે અજી રફતા રફતા દેખો આંખ મેરી લડી હે. પાછળ એક આધેડ વયના બેન ઉભા હતા, તરત બોલ્યા આંખ જીસે લડી હે વો તેરે બાપ સે ભી બડી હે. એની પાછળ એક બાપા ઉભા હતા, તરત બોલ્યા તેરે લીએ નહીં વો તો મેરે લીએ ખાડી હે. અદ્ભુત છે. મંદિરે હું દર્શન કરવા ગઈ ને ત્યાં એક ભિખારી આવ્યો, મને કે બેન કંઈક આપો ને. મેં કીધું સવારનો પોર છે, મારે ક્યાં ના પાડી. મેં વળી 10 રૂપિયા આપ્યા. ત્યાંથી હું આગળ ગઈ તો બીજો ભિખારી મળ્યો, મને કે બેન કંઈક આપો ને. મેં કીધું કોઈ ભિખારીને કંઈ આપતી નથી.
મને કે નો આપ્યું હોય તો ના પાડી દેવાય પણ ખોટું ન બોલાય. મેં તું તને કેમ કહી કે હમણાં હજી ઓલા મંદિરે દર્શન કરીને હેલા આવો છો ને કે એને દહીં ના આવો છો ને મને ના પાડો છો. મેં તું તને કેમ ખબર પડી? ઈ કેમ અમારે વોટ્સએપ ઉપર ગ્રુપ ન હાલતા હોય? પણ આવો સરસ મજાનો માહોલ છે અને હાસ્યની એક સફર કરવાની છે આપણે. અહીંથી આમ જોવા જાઓ તો ગુજરાતમાં 500 થી 1000 જેટલા કલાકાર છે, પણ એમાંથી સારી, સંસ્કારી અને આખો પરિવાર સાથે બેસીને સાંભળી શકે એવી નિખાલત વાતોનો હાસ્ય ભંડાર લઈને આપણે સાઈરામભાઈ દવેને સાંભળવાને છે. પણ એ પહેલાં અમારી ટીમનો એક નાનકડો એવો પરિચય અહીંથી હું આપીશ કે સાઈરામભાઈની ડાબી બાજુમાં જે એમને ગાયક તરીકે સંગત આપી રહ્યા છે એ સુરતનું જ ઘરેણું. આમ જોવા જાય ને તો માનો જ્યારે નિર્મળ હેતાળા વાલ ફરવા હાથ તમારા માથા ઉપર ફરતો હોય ને અને જે શાંતિ તમને પ્રાપ્ત થાય ને એવી શાંતિ તમે જ્યારે એના ગીત સાંભળો ને ત્યારે પ્રાપ્ત થાય એવા તમારા સુરતનું ઘરેણું શ્રી હેમાંગભાઈ વ્યાસ આપણે જોરદાર તાલીઓથી એમને વધાવીએ. બેન્જો ઉપર સંગત આપી રહ્યા છે નીતિનભાઈ, એવો મીઠો 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 બેન્જો વગાડે કે આખો દી તમે સાંભળો ને તો ડાયાબિટીસ થઈ જાય, પણ આજે શુગર ફ્રી વગાડશે. તબલા ઉપર સંગત આપી રહ્યા છે શ્રી અશોક બાપુ, આપણે એમને જોરદાર તાલીઓથી વધાવીશું. અને એમની સાથે એમના જોડીદાર છે નરસિંહ બાપુ, એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. મંજીરા ઉપર ધીરજભાઈ મકવાણા અને મહેશભાઈ સંગત આપી રહ્યા છે, એમને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. અને પોતાની ઋતુંભરા વાણીથી હાસ્યનો કળશ લઈને હવે હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવેને. આપની જોરદાર તાલીઓથી આપણે ફરીને ફરીને એમને વધાવીશું શ્રી સાઈરામ દવે. પહેલી મહિલા હાસ્ય કલાકાર, અહીં બેઠેલી બધી બહેનોને વિનંતી કે વધાવો, આ દીકરીઓ આ ફિલ્ડમાં છે જ નહીં, આ ડાલા મથાઓનું આજ સુધી ફિલ્ડ રહ્યું છે. ત્યારે એક લિટરેટ અને શિક્ષિત આ જે કાનખડિયું ફૈરાજ કરશે ભાઈ, આને છે ને ગીત વખતે ફેરવજો હવે, કારણ કે બધાના મોઢા અહીંયા અને મારી પાસે તો આવવા જ નતા, મારા માથાના થોડા ઘણા વાળ એકવાર આ હેઠું પડ્યું ને એમાં વયાઈ ગયા હતા. એટલે હાર્મોનિયમ ઓછું કરો, હાર્મોનિયમ ઓછું કરો. એટલે હા બસ હવે, અને આ જો એમને એમ લઈ જતું હોય તો આપણે દિલ્હી જવું છે, આની ભેગું છે, બે ત્રણ સવાલો પૂછવા છે મોદી સાહેબ છે. એટલે આનંદ કરતાં કરતાં આગળ હાલીએ. મેં કીધું એમ કે આગલી ભેંસ ધીમી હાલે એમાં ભરવાડ કે ભેંસુ લઈને જતો હોય ને જે વાહે આવેલી હોય ને એને દંડો મારે. નથી સમજાણો હજી, એ બબ્બાઈ સમજી ગયા. અને એટલે જેટલી તમારી ધીરજ છે એવી રીતે આપણે આગળ હલવાનું છે. લોકો હસતા નથી, આ વિડીયોવાળા ભાઈ એના માટે એક શેર કહી દઉં, એ વિડીયોગ્રાફર તું તસવીર તો અમારી ખીચ લેતે હો, વાવા કરો. તમે ક્યાં કોઈ કોઓપરેટિંગ સોસાયટીમાં છો? તમે તો મારી રચનામાં છો ને. હે તો એ વિડીયોગ્રાફર તું તસવીર તો અમારી ખીચ લેતે હો, મગર એક વાત બતાવો કે હર બાર એક આંખ ક્યું મીંચ લેતે હો? આપણે મજા કરવા બેઠા છીએ અને એ સમજીને જ આ વિડીયોવાળા ભાઈ પણ બેસી ગયા, એનો મને રાજીપો. બાકી તમે જો ઉભા રહ્યો ને તો પિતૃની જેમ નડો, ઘણા વિડીયોવાળા સમજતા જ ન હોય, એવું વચમાં જ વચમાં ઊભા હોય. વાહે 45 જણા બેઠા હોય ને એને ખાલી આ વિડીયોવાળાનો વાહો જ જોવાનો. બોલો લ્યો, એ વાહા જોવા હાટવા આવ્યા હોય એવું લાગ્યા કરે. પણ ગામે ગામ ફરીએ, તમે કેમ હાલો છો, કેમ ચાલો છો, કેમ બેઠા છો, એ બધું અહીં બેઠા બેઠા જોતા હોય. પછી અહીંની વાત અહીંયા ન કરી, ગામ તમારું વાહો અમારો આ, અને આ તો પણ કાઠિયાવાડ આખે આખું બેઠું છે. અને સુરત હારે કાઠિયાવાડની જે લેણા દેણી નીકળી છે, આખા કાઠિયાવાડમાંથી 1800 ગામડા કોઈ એક શહેરમાં માઇગ્રેટ થયા હોય એવું લેણું માત્ર ને માત્ર આખી ધરતી ઉપર સુરતનું છે. એકવાર આ ધરતીને વધાવો, તાપીના કાંઠાએ એ આખે આખી ભાદર હમાવી લીધી, હે આખે આખી ઓજત ને આખે આખી કેટલા બધાના કેટલાના રોટલા નીકળ્યા તો એ સુરતની ધરતી ઉપર. તમે બધા જલસા કરો છો અને હું બહુ રાજી થયો. રમેશભાઈ ક્યાં ગયા? રમેશભાઈ ક્યાં હોય, નીકળી નથી ક્યાં? જોજો તો ઠીક, આ તો મારા મિત્ર છે, આવે પછી કહું. બહુ સરસ, બોલો ક્યાં બેંક બધા બરાબર હપ્તા ભરે છે પાછળ? બહુ હું પાછળ બેઠો બેઠો, કારણ કે 2.5 કલાક ખાયા પેલા તમને. અને એ મને બહુ ગમ્યું કે પોતે હાજર ન હોય ને તો બીજાને ક્યાંક તું હપ્તો ભરી આવી.
ઈ આપણે જ કહી શકે હો, તું આમ જો તું ભરી દે તો મારો હપ્તો. હા પછી ઓલો શું કરે કે હવે તું ભાઈ ઓલો મેં તારા હપ્તા ભીરા, કાંઈ વાંધો નહીં કે અમે તારા ફાકીને બાકી જ છે. ઓલો પછી એટલા રૂપિયાની ફાકી ખાઈએ આખા કાઠિયાવાડના યુવાનોને, ખાસ 135નો માવાનું જે વળગણ છે. આ હા હા, અમારે રાજકોટમાં તો સજીભાઈ આમ ધોમ કડદાટ હોની સ્પીડે જુવાનીઓ હોન્ડામાં તો જતો હોય, અને સેજ જો ધીમો પડે ને તો સમજી લેજો કે થૂકવાનો થયો છે. અને આખી આખી બોડી લાઈન ફરી જાય છે. માંગભાઈ આખા આખો જો હું ફાકી ખાતો હોય અને જો હું ડાયરો કરતો તો હું આમ કે તમને કે સુરતના લોકોને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે લોક સાહિત્ય બહુ અઘરું છે, અને એક ગુલાબજાંબુ ખાઈ નથી હકતા બિચારા 135ના માવાએ. ખાલી કાઠિયાવાડના યુવાનોને 135નો માવો ખાય અને થૂકવાની છૂટ આપવામાં આવે, હું ગેરંટી કહું એક જ દિવસમાં તાજમહેલ જેવી બિલ્ડિંગને લાલ કિલ્લો કરી નાખે, એટલા સક્ષમ છે મારા ગુજરાતના યુવાનો. મને ઓલો કોળ આવશે જુઓ મોડેકથી તમારે, એવો તમારા પડકારા ઉપર. એટલે ફાકી એ ઉપાડો લીધો સાહેબ, ગુટકા આ લગભગ ગુટકા ખાવા વાળા છે ને એ આમ તમારે જોવું, આમ ગુટકો તોડી અને પછી આમ આમ ઉપરથી ખાય આમ જાજા પાકે, કારણ કે એ 100% ભગવાનને કહે છે કે એ ઠાકોરજી આવું છો એડવાન્સ બુકિંગ રાખજે. એટલે એટલે તો ભૂકા કાઢને 135ના માવાએ. અમારા રાજકોટમાં આખે આખો સૌરાષ્ટ્ર આખાઈમાં આમ તો હેલ્મેટનો કાયદો જે કેન્સલ થયો છે હાઈલો નથી, આના મૂળમાં તમને કહી દઉં કે ફાકી છે, કોઈને કહેતા નહીં. કારણ કે 135નો માવો ખાડા હોય, માવો ખાઈ લે અને પછી હેલ્મેટ પહેરે, પહેરીને બંબાટ હોન્ડા માથે સવાર તો થઈ જાય પણ થૂકવાટાને ખબર ન રહીએ, ડાબ કરતો પડે હેઠો. આખી સોસાયટી ભેગી થઈ જાય છે, જો તો ખરા જુવાનને હેમરેજ થઈ ગયું, બ્લડ લોહી નથી નીકળ્યું, કેસર વાળો ચૂનો હતો આ. એટલે એવા કાળમાંથી આખો દેશ પસાર થઈ રહ્યો હોય ત્યારે હું કાયમ જાહેરમાં મારા કાર્યક્રમમાં કહું છું કે આખા ઇન્ડિયાના તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે છે, પણ મને કોઈ પૂછતું નથી. આખા ઇન્ડિયાના તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન બાપા એક જ શબ્દમાં, કે બહેનો જો ફેશન છોડી દે અને પુરુષો જો વ્યસન છોડી દે તો આખા ઇન્ડિયાના પ્રોબ્લેમ સોલ્વ, ડખાડંભાઈ જાય મારા વાલા. એવો આ ભૂકા કાઢના કેવો દેશ, અને આટલું કાઠિયાવાડ જ્યારે રચના પરિવારમાં પરમ મિત્ર રમેશભાઈ વગાસિયા આવો, તમે પછી મહેમાનને વધાવીને આગળ આવો. એકવી એકવી વર્ષથી કોઈ એક સંસ્થાનો એક જ પ્રમુખ હોય, આવી સંસ્થા હું મારી જિંદગીમાં પહેલી વાર જોઉં છું. 22 વર્ષથી કાર્યક્રમો આપું છું. એકવાર વધાવો ખરેખર તમારા બધાના સંગઠનને અને એમના નેતૃત્વને. ખૂબ લાગણીશીલ માણસ છે, અને એટલે એકાદ હું આમ ગાતો નથી ચોખોડ કરી દઉં, અને હું નથી ગાતો ને રમેશભાઈ, એક સમાજ સેવા જ છે. મેં એક જ જગ્યાએ રામાપીરનું ભજન ગાયું હતું, ભાલા વાળા ધણી ભેરી રહેજો, તો ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલે તમે તમારી ઘેરે રહેજો. પછી મેં અને ગામડામાં અમારે પછી ગામડાની ઘણી વાતો આજ તમારી હારે શેર કરી, કારણ કે તમારા દિલમાં બરાબર આખું એક કાઠિયાવાડ જીવે છે. અને એકાદ દુહો ગાઈને આજના કાર્યક્રમને મારે રમતો મૂકવો છે કે આપણી કાઠિયાવાડને યાદ કરીએ. કામણ કરે કમાળ, અનજોન ખોડે ખોડે ખાંભી ખળબળે, આ એવા પાણા કરે પ્રીતા, મારા દેશનો મોનિટર માઈકો પણ જેની જોતા જો ને વાટ, અને ઈ સજણા આજ સુરત શહેર મહામાં મળ્યા, મારા ઉઘડી ગયા હયા નહા,
સામનો પડે ગુંચી તણા. બરાબર બરાબર એમાં તારું ગામ છે. બરાબર બરાબર આપણે બે દુહા ગાયા. આમ આ સ્ક્રીન છે ને એ આમાં ફાયદો એક એ છે કે અમારા મારા દાઢીના કેટલા વાળ થોડા થયા ને એ તમને સ્પષ્ટ ખબર પડે. પણ અમારી સૌથી મોટા મોટી દુશ્મન સ્ક્રીન છે, કારણ કે અમે તમારે સમું જોતા હોય, તમે વાં જોતા હોય તો હું શેના માટે આવ્યું એ જ મને સમજાતું નથી. મારે ક્યાં જોવું? એટલે પાંચેક મિનિટ હું રાહ જોઈશ, પછી હળવેક દઈને કહીશ કે સ્ક્રીન રહેવા દો, આપણે ઘીરે જઈને જોઈશું આપણે. કારણ કે આ તો સીડી, તો આ મારી સીડી ચડાવી લીધી હોત તો વાંધો નહોતો આમાં કાંઈ. 51 સીડી મળે છે, ચડાવી દો તો આમ નામ જોઈ શકાય. મારા વાલા કાઠિયાવાડનો દુહો છે કે જેવો હૈડે હા એવો દોણે ન હોય દાદવા. તમે તો ખેડો દીકરા બેઠા છો, ખબર હોય કે ગાયના આંચળમાંથી સીધે સીધી શેડ આમાં જેટલા બેઠા છે વડીલો, એને એ દૂધ પીધું છે, એ અમૂલની કોથળીમાં ન આવે. જેવો હૈડે હા એવો દોણે ન હોય દાદવા. એમાં હૈડે હા મૂકીને દોણે ક્યાં જાવ છો તમે મારા વાલા? અહીંયા અહીંયા તાલી પાડો. આટલી તો હું રાજકોટમાં મારા ઘર પાસે પડાવી લઉં છું. એક આરે વરસો ને તો એક આરે વરસજો. આમાં છૂટક છૂટક મને માવઠા જેવું લાગે, અને અમુક લોકોને મજા જ નથી આવતી. મેં જોયું 21 વર્ષ આ કોઓપરેટિવ સોસાયટી કરતી હોય અને છતાંય ગણાય શું કે ખબર, પ્રોગ્રામ તમે કાલ કહેવા ને સાંઈરામ દવેનો ડાયરો, આટલા મિનિસ્ટર આવ્યા ને મહેમાન આવ્યા ને આટલું સન્માન કર્યું, છોકરા રાજી થઈ ગયા 5000 ને પછી ફૂડ પેકેટ આપી દીધું, ખોળામાં ખાવું હોય તો ખાય, ન ખાવું હોય તો ઘરે લઈ જાય, કેટલી બધી વ્યવસ્થા બહુ સારી. તોય ઘણા કાલે હવારે હું કે ખબર, આપણને એવા ગુજરાતી પ્રોગ્રામમાં રસ નહીં. ઘીરે પડ્યો રે, તને કેરીના રસમાં જ રસ છે દીકરા. અમુક છે ને એવા જ હોય નંગ, તમારે જોઈ લેવું. ઘરની આજુબાજુ તમારી સોસાયટીમાં હશે, તમારા ફેમિલીમાં તમારી બાજુમાં રહેતા હશે, એને કોઈ પણ જાતનો એ એટલા બધા જન્મજાત નેગેટિવ હોય કે એ નાવા જાય ને તો હાથ પગ ધોઈને જતા હોય. નથી સમજાણો હજી, કઈ વાંધો નહીં, બાલ્કની જઈ ઉપડે. ઘણા કીધું છે ભરતભાઈ ને રમેશભાઈ ને બધાને, આ બાપભાઈ ને સાંઈરામ નો ડાયરો રાખ, ઓલો ડાઢી વાળો જામશે નહીં કઈ. પણ તો તું ન બોલાવતો તારી ઘીરે દીકરાને લગ્નમાં, આખો કઈ ગોઠવું છે એમાં પોદરામ પાણો શું કામ મારસ. અમુક લોકોને કઈક ગોઠવાઈ ગયું હોય ને એમાં સલાહ દેવી હોય. તમે શું આ કેવા વાળા હશે કે આપણને કીધું હોત તો ઓસા કરાવી દે લે. એટલે બહુ ઓછા જ કરવા છે તમારે, આમાં કોઈ દી પૂરા નથી કરવા. હા આમાં ઘણા અમને કહે કે અમારે આ વખતે આમ જો ગૌશાળાના લાભાર્થ છે, આ વખતે અમારે કબૂતરના લાભ. મેં કીધું મને તો એમ કહેશો મારા લાભાર્થ ક્યારે થશે. એટલે ભાઈ કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી, ન રાખી દાન ઉપર દ્રષ્ટિ એણે સદાય દાતા પર રાખી, અને જેવી જિંદગી આપી તે ખુદા અમે શંકા વગર રાખી. અમે તમારી તમારી ભાષાના તમારી સંસ્કારની વાતોના વિરાસતના વારસદારો છીએ. તમે અમને પોંખો નહીં, ચાહે માયાભાઈ હોય, ચાહે ઘનશ્યામ લખાણી હોય, ચાહે ભીખુદાનભાઈ હોય કે ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય, તમે એને વાલથી પોંખો નહીં તો મને સમજાવો અમારે આ ડાયરો ક્યાં ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીને લગ્નમાં કરવો? તમે છો તો અને અહીં આટલા બેઠા છો એટલે હું કાયમ મારા મંચ ઉપરથી કહું છું કે હજાર હાથવાળો ભગવાન હોય છે, આવું આપણે પૂજ્ય ચરણો કહેશ. મેં જોયો નથી હજાર હાથવાળો ભગવાન, કે તમે કોઈ દી પોસ્ટર નહીં જોયું હોય. હા આ મંચ ઉપર બેઠા પછી જ્યારે આમ હજારો લોકો અમારી ઉપર થાલીઓનો વરસાદ વરસાવે ને, મને મારો હજાર હાથવાળો ભગવાન આમાં જ દેખાય છે. મારા માટે બીજો કોઈ ભગવાન જ નથી મારા વાલા. તો બાકી લ્યો આને આને આ પાર્ટી પ્લોટમાં કાલ 7:30 વાગે તમે આવો. લ્યો શું કરવાનું, સોફાએ રાખશું આપણે હાલો ને, કાંઈ બીજા કોઈ નહીં હોય, સામે કોઈ નહીં હોય. પણ એટલે સાહેબ આપણે બે એકબીજાના પરસ્પર બધા જ એમ ગાનારો તાનસેન કોઈ દી મોટો નથી, મોટો છે સાંભળીને સાંભળનારો કાનસેન જે અમને પડકારો દે છે, અમને બિરદાવે છે. એટલે મારા વાલા ઘરનું જે કાંઈ તમારું ટેન્શન છે એ થોડીક વાર બહાર મૂકી અને અહીંયા આમાં જોવા કરતાં ગીત વખતે જોઈ લેજો અમે કેવા દેખાય છે ને પાછા. પણ આમ સામું જોવો ને તો મને મજા આવે કે વાહ મને સાંભળવા બેઠા, નકર તો આ ફિલ્મમાં બેઠા હોય ને એવું લાગે. અને આમિર ખાનના ફિલ્મમાં કે કોઈ પણ પિક્ચરની અંદર છે ને ફાયદો એ હોય કે રણબીર સિંઘે બનાવ્યું હોય કે આમિર ખાને બનાવ્યું હોય ગજની, તમે જોવા જાઓ તો તમે એ પિક્ચર પૂરું તમને મજા ન આવે ને વેચમાંથી ઊભા થઈ જાઓ તો આમિર ખાનને ખોટું ન લાગે. એને ખોટું લાગે ન લાગે ને સાહેબ બરાબર, એ આરામથી આમિર ખાન પોપકોર્ન, તમે પોપકોર્ન ખાતા ખાતા આવી જાઓ અને આખે આખો અમિતાભ બચ્ચન સ્ક્રીન ઉપર હોય ખોટું ન લાગે, કારણ કે એને ફિલ્મ બનાવીને તરત જ રૂપિયા લઈ લીધા હોય. સમજાય છે ને મારી વાત? આમાં ભામણ હલવાઈ જાય પછી. આ લોકો તો કઈ કાપે એવા નથી. ખાલી પાડો કપાય છે નહીં.
આ તો રાજી થાય કે નહીં, મને આવીને એડવાન્સ આપી ગયા કે તમે બોલો કે ન બોલો પણ તમે પૈસા રાખો. આ એટલા એક વધાવો, એકવાર 21 વર્ષ જે સંસ્થાને થયા હોય એ સંસ્થાને ત્યારે તો 21 વર્ષ થયા હોય કે એણે કોકના. બહુ સરસ વાત કહી દઉં કે 21 વર્ષ એક જ પ્રમુખ રહ્યા હોય ને એનો મતલબ, અને આટલી ઉઘાડ આવ્યો હોય કોઓપરેટિવ સોસાયટીમાં, કારણ કે એણે આશીર્વાદ લેતા આવ્યા છે, કોઈક પરિવારને મદદ કરી છે સાહેબ, કોઈ પરિવાર કદાચ માણા વયું ગયું તો એને હેલ્પ કરી છે. તો આ આશી કાંઈ કમાતા ન શીખાય ને તો આશીર્વાદ કમાતા શીખી લેવું. બાકી આપણા બાપ દાદા એ કહેતા હતા કે અલ્યા મલ્યાને રૂપિયા ન દેવા. આપણા બાપ દાદાને ખબર હતી, બેંકો વાળાને ખબર નહોતી. બોલો, 9,000 કરોડ દાયબા, ઓલો વિજય માલ્યો કરીને વયો ગયો. એક જણો હમણાં બેંકમાં કે લોન આપો ને, ઓલો કે કેવી, તો કે માલ્યાને આપી ને એવી આપો. એ કાંઈ કોઈને મહિલા વગર માલ્યા વયો ગયો. હવે આપણે ઠેકીને કહીએ કે વ્રતભાઈ કે લંડન પાસે આપણા, ઇંગ્લેન્ડની મહારાણી પાસે આપણા 2 કોહિનૂર છે. નથી સમજાણું હજી, હું તો હજી આ માઇક ટેસ્ટિંગ હાલે છે મારું આ સાહેબ. એટલે આપણે ધંધે લગાડી દીધા સાહેબ. એટલે ફરી ફરીને મારા તમારા જેવા સામાન્ય માણસે એટલું સમજવાનું વિજય માલ્યાના કે ઓલા નીરવ મોદીના કેસમાંથી, કે 1,000 કરોડ રૂપિયા હોય અને છતાંય જેના નામની 150-150 ફ્લાઇટ ફરતી હતી કિંગફિશરની, અને યાદ રાખો એનો સમય બદલે ને એટલે ઈશ્વર એની પાસેથી પાસપોર્ટ એ ન રહેવા દે મારા વાલા. તો વક્ત કભી ન ગુજરા હૈ ઓર કભી ન ગુજરેગા, હમ સબ સારે બીતેંગે જો સમજેગા વો જીતેગા. આમાં 90,000 કરોડની પ્રોપર્ટીના માલિક ધીરુભાઈ જ્યારે પેરાલાઇઝ થયા ને, ત્યારે મુકેશભાઈ અને અનિલભાઈએ 3 ચેકબુક મૂકી દીધી દુનિયાના તમામે તમામ ડૉક્ટરોની સામે કે તમારાથી ભરાય એટલે રૂપિયા ભરી લ્યો, પણ પપ્પાને પાછા હસતા કરી દો. ત્યારે દુનિયાનો કોઈ ડૉક્ટર એને પાછા હસતા નહોતો કરી શક્યો મારા વાલા. તો એક વાક્યમાં મારી વાતનો પ્રાણ છે કે તમારા પરસેવાનો પૈસો જ્યારે પર સેવામાં લાગે છે ને ત્યારે જીવન યથાર્થ થાય છે વાલા. કાંઈક સારો સમય આવે અને અને તઈ જલસો, અને પણ મેં કીધું ને એમ દુહો બે ગાયા અને તમે આટલા બધા હજડ થતા થઈ જાય એમાં તો તો આમાં આગળ કેમ. દુહો આપણે કાઠિયાવાડમાં મને લાગે છે દુહો ગવાય, તમે લોકો અહીં સુરતનું તાપીનું પાણી પી ગયા ને એમાં પડકારા ભૂલી ગયા, અને કાં તો ઓલા મોહનથાળના ઢેફલા વધારે ખવાઈ ગયા છે. જે કીટમાં જો તમે ખોલી ન હોય ને તો ખાલી એક મોહનથાળ ખાઈ લેજો, બહુ ભૂખા કાઢ નાખે એવો છે, ઓગળી જાય ને એવો છે. આ મોઢામાં ને મોઢામાં મને તો ઘીરે આપવાય છે, બોલો લઈ જાઓ હાટ. એટલે આનંદ કરતા કરે એક જગ્યાએ આમાં લગ્નમાં ગયા ને તો આમ ચાંદલો કરે અને આઈસ્ક્રીમ આપે, અને ચાંદલો કરીને આઈસ્ક્રીમ આપે. મેં ચાંદલો કરીને આઈસ્ક્રીમ આપો છો, ગજબનો સન્માનિત રિવાજ છે. ઓલો કે રિવાજ બિવાજ ક્યાંય નથી, બીજી વાર ના આવે ને. 200 જણામાં 400નો આઈસ્ક્રીમ હોય ગયો મન કે જાન આવી છે કે જાન લેવા આવી છે એ જ ખબર નથી. હા એવાય ભટકાણા છે. અને અહીં બેઠેલી આખી એક જનરેશન, બે પેઢી બેઠી છે આમાં. આમાં વડીલો એક અનેક વખત ડાયરા સાંભળ્યા છે, ગુજરાતના તમામ કલાકારોને સાંભળીને બેઠા હોય એવા વડીલો છે, અને યુવાનો બેઠા છે એકાદ બે પ્રોગ્રામ, અને લાઈફમાં પહેલી વાર ડાયરો સાંભળતા હોય એવા જુવાનીઓ અને બાળકો પણ છે. એટલે બેયને જોડીને મારે હાલવાનું કામ કરવાનું છે. બાકી આ માતાઓ બહેનો, અહીંયા ડૉક્ટરે વાત કરી એમ જેટલું મહિલા મંડળ છે, મારે એક વિનંતી સાથે કહેવાનું છે, અને ખાસ તો પતિદેવો પરણેલા પુરુષો જેટલા બેઠા છો એ બધાને મારે ખાસ કહેવાનું છે કે આ બહેનો છે ને બધા એ આખી પુરુષોની નાત પાસે જેટલી કંઈ વસ્તુ હતી ને એ બધાની કોપી પેસ્ટ મારી લીધી. હા તમે લોકોએ, આપણે વાળ કપાવ્યા તો આ લોકોએ વાળ કપાવ્યા, આપણે પેન્ટ શર્ટ પહેરતા થયા તો આ લોકોએ પેન્ટ શર્ટ પહેરતા થયા, આપણે ડ્રાઇવિંગ કરતા થયા તો આ લોકોએ, આપણે નોકરીઓ કરતા થયા તો આ લોકોએ નોકરીઓ કરતા થયા, આપણે બિઝનેસ શરૂ કર્યા તો આ લોકોએ બિઝનેસ શરૂ કર્યા. હવે આપણી પાસે, પુરુષો પાસે આદિ અનાદિ કાળથી, સનાતન યુગથી એક બાપ દાદાનો લેંઘો હતો. નથી સમજાણું હજી ઘણા બધાને. આપણું બધું આંચકી લેવામાં આવ્યું છે. જાગો ગ્રાહક જાગો, આપણા લેંઘાનો આ લોકોએ શું કર્યું, પ્લાઝો કર્યો, પ્લાઝો. ન ખબર હોય તો બાજુવાળાને પૂછી લેજો પ્લાઝો કેવો હોય. એક બાપદાદાનો વખતનો પ્લાઝો લેંઘો લઈ લીધો આ લોકોએ આપણી પાસે સાહેબ ખરેખર. અને 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 ગામડા ગામમાં વવે કીધું કાલે મારો બર્થડે છે મને તો પ્લાઝો જ જોઈએ. ઓકે પ્લાઝો જ કે કેવો હોય પ્લાઝો, તો વવે વર્ણન કર્યું કે પ્લાઝો બાપુજી લેંઘા જેવો એમ. હાર 2,500નો હવે આ મંદીમાં ખર્ચો કરાય
એટલે નક્કી કર્યું, શું કર્યું, બાપુજીને ઓરડામાં જઈને સાનુમુનું લેંઘો લઈ અને રાતે રાતે એક ધોબીને ભાઈબંધને ઉઠાડ્યો કે આને છે ને પિંક કલર કરી દે અને પછી આને આર કરી દે, આર ઊભો રહેવો જોઈએ એમને સમજ્યા. અને કડક ગામડાનો બિચારો ભાઈબંધ હાટું બધું કરે, એને પ્લાઝો પિંક કલરમાં બોળી 7 રૂપિયાની કોથળીમાં નાખીને હવારના પૂરમાં ઓલે કીધું કે હેપી બર્થડે ટુ યુ પ્લાઝો. બેને તો પ્લાઝો પહેરીને આખા ગામમાં આંટા દીધા હો, આ બધી બેનપુણીઓને દેખાડી, જો તમારા ભાઈ નવો પ્લાઝો લઈ આવ્યા રાજકોટ. હવારના પોરમાં 9 વાગ્યાના બાપુજી જાગ્યા ને ત્યારના લેંઘો ગોતે છે. વો બેટા, મારો લેંઘો જડતો નથી. એટલે ખોવાઈ ગયેલી બધી વસ્તુઓ સાહેબ, આહા, એનું ફોર્મેટ ચેન્જ કરીને આપણી સામે આવે છે. દોસ્તો યાદ રાખજો, ત્યારે આપણા ઘર દીવડાને આપણે પોંખતા શીખીએ, આપણા પરિવારના આ ધરતીની ધૂળમાં ધરબાઈન પડેલી કેટલીક વાતો. આ યુવાનો બેઠા છો એટલે કહું છું કે આ ઈ ભારત દેશ છે. મને કહેવા દો કે જ્યારે જ્યાં મંગળસૂત્રના દાગીનાને સામાન્ય દાગીનું નથી ગણાતો, જ્યાં ગંગા નદીને સામાન્ય નદી નથી ગણાતી, જ્યાં ગાય માતાને સામાન્ય પશુ નથી ગણાતી સાહેબ, અને જ્યાં શાલીગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો, એ ધરતીના આપણે વારસદારો છે. દુનિયાની બજારે સાહેબ જ્યારે સોનું જોયું નહોતું ને, આખી દુનિયામાં કોઈએ સોનું જોયું પણ નહોતું ને, ત્યારે આ ધરતી ઉપર આખે આખી હોનાની દ્વારિકા કૃષ્ણ પરમાત્માએ 5,500 વર્ષ પહેલા બનાવી હતી. લંડન ને અમેરિકાના ધોળિયાઓ જંગલમાં ઉઘાડા રખડતા હતા ને, તેથી આ દેશમાંથે રામરાજ્યની સ્થાપના હતી સાહેબ. આ ઈ ધરતીના વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ પીપલ ઓન ધીસ અર્થ. ગોખેલું છે પણ સાચું છે. આ તો હું નવી પેઢીને એવું ન લાગે કે આ બધું અંગ્રેજી. અને પરેશભાઈ રેવા ફિલ્મના હું પ્રમોશનમાં ગયેલો અને મેં ફિલ્મ પહેલા શોમાં જોયેલી સાહેબ, અદ્ભુત ફિલ્મ. એકવાર બતાવો પરેશભાઈ તમે કે આ બાત આ ભાઈબંધને વધાવો, આખી રેવા ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ સર્જો. આ મને તમને બધાને કહું છું, જ્યાં ચાલુ હોય ત્યાં જોઈ આવજો. આ આપણા ઘર દીવડા છે, અભિનંદન. આટલી અદ્ભુત નર્મદા છે એ મારી જિંદગીમાં. હું આ પિક્ચર જોયા પછી મને ખબર પડી કે આવી સિનેમોગ્રાફી આખે આખી ગુજરાતી ફિલ્મની વ્યાખ્યા આ માણસે બદલી નાખી. તો આવી સરસ ગુજરાતી ફિલ્મો થાય અને એમાં આપણો કાઠિયાવાડી જણ એનો સપોર્ટ કરે, એ આપણા માટે મોટી વાત છે સાહેબ. તમે પોંખો નહીં તો પછી તો બીજે તો આવી જવાના ને, ધોળિયાઓ તો આવીને. અંગ્રેજોનું શાસન તો બીજી રીતે છે જ. અંગ્રેજી બોલો, જેટલા પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો, કોઈ દિલ ઉપર હાથ રાખીને કહો, જ્યારે કૂતરું વાહે થાય છે તમારે, તો હળ સિવાય બીજી એકે ભાષા યાદ આવે છે? ડોન્ટ બાર્ક મી, ઓ માય ગોડ, પ્લીઝ નેવર બાર્ક. કાઈ નો યાદ આવે ભાઈ, હળ. આ આપણું મીડિયમ. એટલે ભાઈ આપણી ભાષાને પ્રેમ કરો, આપણી ભાષાની ફિલ્મ આવે એને પોંખો, આપણા કવિઓને આપણા કલાકારોને એને વાલ કરો. એના માટેનું અનાકાર નકર. આ મિત્રો તો ધારત તો હારે મારી મુંબઈથી ઓર્કેસ્ટ્રા બોલાવી શકવાના હતા ને સાહેબ, એને ક્યાં અહીંયા આટલા ખર્ચામાં એટલું થઈ જાય. પણ ના, સંસ્કૃતિ સાથે ડાયરાની અંદર બે હારી વાતો થાય અને પરિવારજનોને માટે ગુજરાત અને ગુજરાતની વાતો થાય એવા એના માટે આ ડાયરો કહેવામાં આવ્યો છે. એટલે એકવાર વધાવો. કેટલા બધા ચોઈસ હોય જ્યારે તમે કંઈ પણ આયોજન કરતા હો, ત્યારે તમે હજડ બેઠા રહ્યો હોય તો આપણે આગળ હાલશે નહીં. એક દુહો મારે ગાવો છે પણ હાથ ઊંચો કરીને હેમંગભાઈ બધાય પડકારો દે તઈ આપણે આગળ હાલવું છે. આપણે ઘણા હજી છે ને ફેસબુક ઉપર છે, ઘણા ઓલી સેલ્ફી પાડી રહ્યા છે. આ આ કેવી રીતે ઈસુ કહેવાય ડોક્ટર, પાઉટ કરે છે, પાઉટ. આ નવી જનરે વડીલો ઊંડા ન ઉતરતા આમાં. ઈ જે સેલ્ફી પાડતી વખતે આખી એક પેઢી જે ડાચા બગાડે છે સાલું, મને એમ લાગે છે કે 6-8-10 મહિનામાં તો હાંઢિયાની જેમ હોઠ લબડી જાય. ભરતભાઈ પેરેલિસિસનો એટેક આવવાની અણી માથે હોય ને એમ ઠડાઈ જાય છે આખે આખે. એક જણાએ મને પૂછેલું, મને કે તમે ગુજરાતી ભાષાના માણસ છો તો મને કે જવાબ આપો ને, મેં શું, મને કે ટેલિફોનને ગુજરાતીમાં શું કહેવાય? મેં કીધું દૂરભાષ. તો મને કે આને ગુજરાતીમાં, મેં કે આ હમણાંનું છે ભાષા 900 વર્ષ પહેલાં, એમ નહીં મને આનું ગુજરાતી કહી દો. હું ગોટે છેડ્યો છું જીભાઈ, મેં આને કહેવાય ભ્રમણ ભાષ. હા, ગુરુ તો છે જ, ભદ્રમ ભદ્ર જેવું લાગે તમને રમેશભાઈ. આ તમને કોઈક જરાક પૂછે કે રમેશભાઈ તમારો ભ્રમણ ભાષ ક્રમાંક નોંધાવશો, અથવા તો મને સંક્ષિપ્ત સમાચાર સેવા ઉપર આદેશ આપજો જે મારી ચિત્તવૃત્તિને પોષક રહેશે, એટલે SMS. આ કેવું લાગે વિચાર તો કરો. તો મને કે એમ નહીં સેલ્ફીનું ગુજરાતી શું થાય? એટલે પછી મેં કીધું આનું જરાક હેલું કરું, મેં કીધું પોતી ઉપાડું. કોક એમ કે સૈરમભાઈ મારે તમારી સાથે પોતિયું પાડવું, કેવું ભૂંડું લાગે.
એટલે જ્યાં જેની જરૂર છે તેને ત્યાં ન તજાય. બાકસ ઘરને બાળી નાખે તો ઘરમાંથી ન કઢાય, જ્યાં જેની જરૂર છે તેને ત્યાં ન તજાય. બાકસ ઘરને બાળી નાખે તો ઘરમાંથી ન કઢાય. ફેરવા નિયમ ફરે નહીં, થતું હોય એમ થાય. આ ફૈબાને મૂછું ફૂટે ને એટલે કાકા ન કહેવાય. ભલા માણસ જે કહેવાતું હોય કહેવાય, મારા વાલા જલસા કરો. આપણને આપણી સંસ્કૃતિનું ગૌરવ રહે. તો એક દુહો ગાવો છે, મેં કીધું ને તમે મોબાઈલમાંથી બહાર નીકળો, વોટ્સઅપમાંથી, ફેસબુકમાંથી બહાર નીકળો. આજની આખી જનરેશન ચાર ચાર કલાક ફેસબુક ઉપર બેસે છે, પણ અફસોસ કહેવું પડે કે અડધી કલાક એ બુકને ફેસ નથી કરતી સાહેબ. એને એને મારે બેહાડવાના છે. એટલે તમને ગમે એવી શૈલીમાં મારે બે કલાક તમારી હારે જલસો કરવો, ત્યારે એક હારે હાથ ઉજો કરીને હું જે હાથ ઉજો કરું છું, ઓહો આટલું જ તમારે કહેવાનું છે, પછી હું લડી લઈશ. પણ આખા સુરતને ખબર પડવી જોઈએ કે રચનાવાળા ભેગા થયા છે. એક હારે મારો બાપુ